ભગવાને રોગ વગેરે આપ્યું છે જીવને, એવા એવા રોગ આવે કે ગમે એટલું કરે તો એનો કોઈ ઈલાજ થાય નહીં, દવા કરે, કેટલાય સાધનો કરે અને કેટલી રીતના પ્રયત્નો કરે તોય રોગ ટળે નહીં, અને અનેક બીજા દુઃખ પણ જીવનમાં આવતા હોય પણ એ બધું ભગવાન આપે છે. શા માટે? કે જીવ ભગવાનનો આશ્રય કરે, ભગવાનના શરણે જાય, ભગવાનનું ભજન કરે, પણ જીવ એ બધું ભૂલી જાય એટલે ભગવાનને આ બધું આપવું પડે. એકલા જેને સુખમાં ને બધા વૈભવમાં હોય એને તો ભગવાન ભજવાનું કહો તો કે ટાઈમ જ નથી, પણ એને પછી થોડા દુઃખ આવે ને એકે બાજુનું કે આમ રસ્તો સૂજે નહીં ત્યારે પછી ક્યાં આવે? પછી ભગવાન પાસે આવે, સંત, મોટા સંત પાસે આવે કે હવે કંઈક પ્રાર્થના કરો, આમાં કંઈ નિવેડો આવતો નથી, બહુ અઘરું પડે છે. ત્યારે ભાઈ કોઈ એવા સત્પુરુષ કે સંત કહે કે ભગવાનનું થોડું ભજન કરો, ભગવાનનો થોડો આશરો રાખો, ભગવાનને જીવનમાં સાથે રાખો, નહીંતર તો દુઃખનો અંત આવનાર નથી. અને જીવને પણ એવું છે એટલે ભગવાને જીવ પોતાનો આશ્રય કરે તે હેતુથી જ રોગાદિક દુઃખ તથા મૃત્યુ કર્યા છે.